બનાસકાંઠા જિલ્લામાં શ્રી ગોપાલ રબારી સમાજ સેવા સંગઠન દ્વારા ડીસામાં એક બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં અત્યારે ચાલી રહેલા ચૈત્ર નવરાત્રિને લગતા ધાર્મિક પ્રસંગો તેમજ લગ્ન પ્રસંગોની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં હાલમાં કોરોના સંકટને ટાળવા અનેક પ્રસંગોને મોકૂફ રાખવા જણાવ્યું હતું. કોરોના વાયરસની મહામારી સામે બચવા હાલની પરિસ્થિતિ જોતા કોરોના વાયરસે દરેક તાલુકાઓ સહિત ગામડાઓમાં પણ પ્રવેશ કર્યો છે, જેથી ગોપાલક સેનાના હોદ્દેદારોએ પણ લોકોને કોરોનાથી સાવચેત રહેવા જણાવ્યું હતું. સમગ્ર વિશ્વ અને દેશ જ્યારે કોરોના મહામારીમાં સંપડાયેલું છે ત્યારે ગુજરાતમાં પણ અઢળક દિવસે કેસો આવે છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા રબારી સમાજને પણ અમે આજે ગોપાલ સેવા સંગઠન દ્વારા હોદ્દેદારોની બેઠક યોજાઈ. એમાં તમામ ધાર્મિક પ્રસંગો, લગ્ન, રમેલું, પ્રતિષ્ઠાઓ આ તમામ મોકૂફ રાખી અને આવતા વર્ષે પ્રસંગો કરવા અમારી નમ્ર વિનંતી છે. કોરોના મહામારીમાં છેલ્લા 10 દિવસથી સમગ્ર ગુજરાતમાં અને બનાસકાંઠા જિલ્લામાં રબારી સમાજના બેસણા બંધ કરવા માટે, લગ્નોના તમામ મોકૂફ રાખવા માટે આહ્વાન કર્યું છે, તમામ આગેવાનોએ નિવેદન આપ્યા છે. એમ આજે પણ અમે એમને પણ સમર્થન કરીએ છીએ અને કહીએ છીએ કે સમાજને છેલ્લા 10 દિવસથી રબારી સમાજમાં ડીસા તાલુકાના અને આજુબાજુના ગામડામાં કોરોનાના કેસ ગામડામાં પ્રવેશ કર્યો છે અને કોરોનાના કેસના લીધે રબારી સમાજમાં સંક્રમિત તમામ જે દર્દીઓ છે થયા છે અને કેસો ઘણા બધા ગામડામાં આવ્યા છે. એથી ઘરમાં રહો અને સુરક્ષિત રહો. જે લોકોને ડાયાબિટીસ, બીપી આવા લોકોને જે તકલીફો છે થોડા ઘણી, એ પણ લોકો ઘરે રહે અને ટાઈમસર દવા લે. રબારી સમાજને અમે આજે આહ્વાન કરીએ છીએ કે તમામ પ્રસંગો મોકૂફ રાખી, આપણે હશું તો આવતી સાલ બધા પ્રસંગો થશે, તેથી અમારી બે હાથ જોડીને વિનંતી છે કે આપણે બધા તમામ પ્રસંગો મોકૂફ રાખી અને સમાજને કાંઈક કોરોનામાં જ્યારે લાઈન લાગી છે ત્યારે આપણે એનાથી અલગ દૂર રહી અને એકબીજા સમર્થન કરી અને કોરોનાના મહામારીમાંથી બચવા માટે રબારી સમાજને અમે આહ્વાન કરીએ છીએ. ઘરમાં રહો, સુરક્ષિત રહો.